video haro kiri jauh di yang channel Wir Pasli Ramwa. Berarti jadi rice Wir Pasli Ramwa. ઘરે હોય એટલે એમ કે મને નથી ખપતું, બંગડા નહીં ખપે, મજા નથી આવતી ને. મોટે થી બોલ, બધા સાંભળી જાય તારો વાત. ચાલો, દ્રષ્ટિ ગઈ છે વીર પસલી રમવા અને હમણાં નીકળીએ. મોનું રાહ જોઉં છું, મોનું તૈયાર જ હતી, આવતી જ હશે, મને બતાવી તૈયાર થતી હતી. મોનો થઈ ગઈ બેટા, હાલો હાલી ઉપડે. જ્યાં વાગી રહ્યો છે ઢોલ, કચ્છગાળવા પટ્ટાર સમાજની પરંપરા મુજબ વીર પસલીને દિવસે ઢોલ વાગે અને દીકરીઓ રમે અને આખા ગામની મહિલાઓ રમે. અહીં પરણેલી દીકરીઓ, સગાઈથી દીકરીઓ, જે ગુહેણી શબ્દ અપાય અને ગુહેણીઓ અહીંયા રમતી હોય, અહીં જો બધા બધા બેઠા છે. જ્યારે કો રમતની રાહ જોવા છે, હમણાં શરૂઆત કરશે, બધી ગુહેણીઓ હશે. તો અહીં ગુહેણીઓએ રમતની કરી છે શરૂઆત. આ રમતને બધા કહે છે સાદી રમત. ઘણા એમ કે ઢોલો રમીએ છીએ એમ કે સાદી રમત પણ. કેટલી લાંબી હાથ છે તમને બતાવી ને, દ્રષ્ટિ રમવા જતી હતી પેલી અને અહીં દ્રષ્ટિ રમી રહી છે લાઈનસર. નિયમ અનુસાર સૌથી મોટી દીકરી પેલી રમે, ઉંમર પ્રમાણે બધી દીકરી રમતી જાય. ઢોલીને તડકો લાગી ગયો છે એટલે ઉપર કર્યો છે છાંયો. અહીં જોઈ શકો છો બહુ જ મોટું રાઉન્ડ બન્યું છે. ગીતો અલગ અલગ પ્રકારના હોય, ક્યારેક નણદી નું ગીત ગાવાનું, ક્યારેક સાસુ સસરા નું, તો ક્યારેક ઉતારા તો કડલે, ક્યારેક કડલા કાંબી. હવે મારે એની બાજુમાં રમવા જવું છે, મારો વિડીયો કરવા આવડતું કોઈ નથી.
રાતોત્સવ કરવા એટલે એક દિવસ રમતો લાવી પણ લે છે અહીંયા. જો અહીં નાની નાની બાળાઓ પણ રમી રહી છે. આ તો નાનપણથી જ આવી ટ્રેનિંગ થઈ જાય એમની રમવાની. અહીં ગીત ગાવાની વાત છે એ મોટી બુજુર્ગ મહિલાઓ જ મોટે ભાગે ગાતી હશે. ગાતા હોય ને રમતા જાય. રમત પૂરી થઈ ને એટલી ભગવાને આજે ગરમી કાઢી છે તડકામાં. જે તમે કમેન્ટમાં પૂછતા હતા ગોયણી થાય ત્યારે કહેજો, તો ગોયણી કેવી થાક્યું છે દીપુ ધૃતિ, અને તને બધી જ ગોયણી બતાવીશ વારા ફરતી. રમત પૂરી થાય એટલે બધા ઓટા પર ગોઠવાઈ જાય. આમે વડીલો તો બેઠા જોયે જોવા માટે ઉટા પર. આજો બધા કે મૂકી ગયા મુકાય બધા જોઈએ ગામના લોકો કેમ બરાબર. આ રમી રમીને પરસેવો દેખાય છે. આજે ભગવાને પણ અમારી સાથે ચાડી કરી છે. હા ગરમી લાવ્યા છે તડકો સામે, અને હવે તમને બધી ગોયણી બતાવું. જો અહીંયા પાછળ દેખાય તો અહીં જો લાઈન પર ફરી ગોયણી નહીં દેખાય તમને સરખે સરખી. ત્યાં કેટલી થી નથી, ત્યાં એક જ દીકરી હતી. અહીંયા અમે સુશીલાને ગોયણીમાં જ બેસાડી દીધી ભેગી. એમને પેલા હતી ને આજ નથી તો કઈ નહીં કા. સુશીલા મારી બેનપણી થાય. અમે ગુંદિયાળી ગામમાં પિયરમાં ભેગા રમ્યા હતા. મારું પિયર છે ગુંદિયાળી, અને એનું પણ હતું, હવે ગઢસીસા થઈ ગયું. દેખાય છે દ્રષ્ટિ બતાવું. તમારી માંગણી હતી દ્રષ્ટિ ગોણી થાય ત્યારે બતાવજો તો બતાવી બરાબર. આ રમતા હતા રમનારને રંગ છે આટાણ, એટલી ગરમી થઈ રહી છે. દ્રષ્ટિ જોઈએ મોનું બતાવ. વીણાબેન નમસ્કાર, બધાનું સ્વાગત છે. લક્ષ્મીનારાયણ પાટોત્સવ નિમિત્તે બધા ભેગા થાય છે, એ લોકો પછી ના ઢોલ ધબકે છે. બે વર્ષ પછી કોરોના નો મહામારી, ખુબ ખુબ ખુશી નો માહોલ છે. એમને વીર પછી ખુબ સ્વાગત છે. બસ બસ બસ. હા જો વીણાબેન જેવા શું કહેવાય, જે તમને કહી રહ્યા છે અભિવાદન, ને તમે પણ જીલજો અને અમારા વિડીયોને પ્રતિસાદ આપજો. હા ભગવાન આજે પોરો પણ ખાધો છે એટલે રમવાની પણ બહુ મજા આવે છે. સરસ.
છે અમે છેલ્લે અમારે રમેલે કે ઢોલી થાકે કે રમનાર થાકે એટલે બંને જોરમાં હોય જો તમને દેખાય છે ને ઢોલીના હાથ વાગે ચાલે અને રમનારીના પગ ચાલે બંનેમાંથી કોના થાકે છે એટલી રસપ્રદ રમત જામે કે જેની કોઈ સીમા જ ન હોય એટલે છેલ્લે સુધી પાંચ છ બહેનો તો સતત રમતા હોય કેટલી સરસ રીતે રામી રામી રહ્યા છે એટલે ઢોલીને શાબાશી આપી રહ્યા છે બહેનોને ખમા ખમા કહીએ પણ ધીરે 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 નીકળી ગયા અને ઢોલી એકલા રહી ગયા વગાડતા અને ઢોલી અમારા ભાઈ સતત વગાડતા રહ્યા છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો પરંપરાગત રમત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ